ઓમનો નિયમ સમજાવો. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આપેલા તાપમાને વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર અચળ હોય છે, જેને ઓમનો નિયમ કહેવામાં આવે છે. કેવી પરિસ્થિતિ માટે? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ માટે. બધી પરિસ્થિતિ માટે નહીં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આપેલા તાપમાને વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I નો ગુણોત્તર અચળ રહે છે, જેને ઓમનો નિયમ કહેવામાં આવે છે. એટલે કે V / I ઇઝ ઇક્વલ ટુ અચળ થાય. એનો મતલબ કે V ચલે છે, I લગાડે. ચલે છે નિશાની દૂર કરીએ, અચળાંક મૂકી દઈએ R, તો સૂત્ર બન્યું V બરાબર IR, સમીકરણ નંબર 1, જ્યાં R એ વાહકનો અવરોધ છે. તો અવરોધ સૂત્ર મેળવવું હોય તો અવરોધ R ની સૂત્રનો કરતા તો V / I થાય. તો અવરોધ R બરાબર સૂત્ર V / I. હવે સૂત્ર ઉપરથી એકમ લખીશું, અવરોધનો એકમ V એટલે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનો એકમ થાય વોલ્ટ, વિદ્યુત પ્રવાહ I નો એકમ થાય એમ્પિયર. એટલે અવરોધ R નો એકમ વોલ્ટ પર એમ્પિયર, અને વૈજ્ઞાનિકના નામ ઉપરથી લખવું હોય તો ઓમ, જ્યોર્જ સાયમન ઓમ નામનો વૈજ્ઞાનિક છે, તો ઓમનો સંકેત છે આ ઓમ. સૂત્ર ઉપરથી પારિમાણિક લખીશું આપણે, અવરોધ નું પારિમાણિક સૂત્ર M1 L2 T-3 A-2. એટલે યાદ રાખવા માટે અવરોધનું પારિમાણિક સૂત્ર 11માં ધોરણમાં શીખવાડી દો, 12 32, પાછળના બે માઇનસ, એટલે કે 12 આવે તો 32 એ પાડી દઈશ. જી સંકેત આપીશું આપણે, તો વાહકત્વ જી બરાબર સૂત્ર 1/R. તો વાહકત્વનો એકમ, અવરોધનો એકમ હતો ઓમ, એટલે 1/ઓમ. ઓમ ઉપર જાય એટલે ઓમ ઇન્વર્સ, અથવા મોહ પણ કહેવામાં આવે છે. તો આ સ્વામિનારાયણનો યુ, આને કહેવાય મોહ. શું કહેવાય? મોહ. અથવા વૈજ્ઞાનિકના નામ ઉપરથી લખવું હોય તો સાયમન, સાયમનનો પહેલો અક્ષર એસ છે, એટલે વાહકતાનો સંકેતને આપણે એના એકમને એસ વડે પણ દર્શાવવામાં આવે છે. તો વાહકતાનું પારિમાણિક સૂત્ર, જે અવરોધનું પારિમાણિક સૂત્ર હતું એના કરતાં ઉલટું થયું. જુઓ, આગળના બે પ્લસ હતા, પાછળના જે માઇનસ હતા, એટલે જે પ્લસ હોય માઇનસ થયા, પ્લસ માઇનસ વાળા પ્લસ થયા. તો વાહકત્વનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T-3 A-2. આગળનો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 4, અવરોધકતા રો અને વાહકતા સિગ્મા વચ્ચેનો સંબંધ સમજાવો. આ વાહકત્વ હતું અને આ વાહકતા છે સિગ્મા. આ એક વાહક તાર છે, વાહકનો અવરોધ R છે, એની લંબાઈ L છે, R છેદનું ક્ષેત્રફળ A છે. તો સૂત્ર, R ચલે છે L/A. આનો મતલબ એવો થાય કે વાહકનો અવરોધ R એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય અને R છેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો સૂત્ર યાદ રાખીશું, R ચલે છે L/A. હવે ચલે છે નિશાની દૂર કરી દઈએ, અચળાંક મૂકી દઈએ, તો R ચલે છે L/A. ચલે છે નિશાની દૂર કરીએ, અચળાંક મૂક્યો મેં રો, જ્યાં રો ને કહેવાય વાહકના દ્રવ્યની અવરોધકતા. અવરોધકતાનું સૂત્ર મેળવવું હોય તો રો ને સૂત્રનો કરતા ચોકડી ગુણાકાર R/L.
तो आ सूत्र ऊपर थी अवरोधकता ऋण एकम, जो अवरोध एकम हो क्षेत्रफल नो मीटर स्क्वायर, लंबाई नो मीटर, એટલે 1 મીટર શું થઈ જાય, ઉડી જાય, તો ઓમ ઇનટુ મીટર, અવરોધકતા ઋણો એકમ થયો ઓમ ઇનટુ મીટર. તો અવરોધકતા ઋણો પારિમાણિક સૂત્ર m1 l3 t - 3 a - 2. હવે અવરોધકતાના વ્યસ્તને વાહકતા સિગ્મા કહે છે, તો વાહકતા સિગ્મા બરાબર સૂત્ર 1 અપોન રો. तो वाहकता सिग्मा नो एकम 1 अपॉन रो, रो એટલે ओम इनटू मीटर. હવે જો 1 अपॉन ओम એટલે ओम इनवर्स, મીટર ઉપર જાય એટલે મીટર ઇનવર્સ. ओम इनवर्स ને મો કહેવામાં આવે છે, ओम इनवर्स એટલે મો, આ મો નો સંકેત છે, ઇનટુ મીટર ઇનવર્સ. તો મો ને કહેવાય સાઇમન, બીજું નામ આપણે તો s ઇનટુ મીટર ઇનવર્સ. અને વાહકતા સિગ્મા નું પારિમાણિક સૂત્ર m -1 l -3 T3A2